બાળકોને વાંચન પ્રવૃત્તિ તરફ વાળવા માટે શું પ્રયાસો કરવા જોઈએ? કેમ કે અત્યારના બાળકો વાંચન પ્રત્યે સાવ નિરસ છે, ખાસ કરીને ઇતર વાંચનમાં પ્રવૃત્ત થાય માટે શું કરવું? બહુ સરસ પ્રશ્ન છે, પણ મોકાણી છે કે આપણે પોતે વાંચતા નથી. એકવાર મેં જોયું, ટ્રેનમાં જતો હતો તો પહેલી વાર એવો પરિવાર જોયો કે બે બાળકો હતા, કંઈ ચોપડી વાંચ્યા હતા, સ્ટોરી બુક વાંચી રહ્યા હતા, એના મમ્મી પપ્પા હતા, ચારે જણા વાંચવામાં મગ્ન. મેં કીધું ભાઈ આવું જોયું નથી, નહીં તો બની શકે તો ચારે ટીવી લે, એટલે મોબાઈલ લઈને આ ઓલો વિડીયો ગેમ રમતો હોય ને આ બધા ઓલા મોબાઈલ જોતા હોય. બહુ જવલ્લે જ આવું જોવા મળે કે આખા પરિવારના બધા સદસ્યો ચોપડી વાંચી રહ્યા છે. તો આજકાલ ચોપડી વાંચવાનું એકદમ ઓછું થઈ ગયું છે. એટલે અમે લોકો આ મેગેઝિન શા માટે કર્યું છે કે ભાઈ દર મહિને તમારે ત્યાં રામકૃષ્ણ જ્યોત આવે, એક કોપી તમને મળશે, એની સેમ્પલની કોપી તમને આજે પેકેટમાં મળશે. એ સેમ્પલ કોપી છે, એ સ્વાર્થની ભાવનાથી દેવામાં આવી છે, નિઃસ્વાર્થ ભાવે નથી તમને દેવામાં આવી. સ્વાર્થ એ જ છે કે તમે એનું સબસ્ક્રિપ્શન ભરો, અહીંયા સબસ્ક્રિપ્શન ભરાઈ જશે બહાર ટેબલ ઉપર, જેથી દર મહિને તમારે ત્યાં મેગેઝિન આવે. એમાં બાળકો માટેનું પણ હોય છે, શિક્ષણનું પણ હોય છે, વાર્તાઓ પણ હોય છે, આધ્યાત્મિક ખોરાક પણ હોય છે, બધું હોય છે. એટલે એ આવે તો તમે પાના પલસતા હો ને થોડોક, એનાથી પણ ફાયદો થશે. કારણ કે જાડું પુસ્તક જોઈને જ આપણને એકદમથી આપણે હતાશ થઈ જાય છે, બાપરે આ ચોપડી ક્યારે શરૂ કરીને ક્યારે પૂરી કરવી, એટલે પછી ચોપડી એમનેમ રહી જાય છે, ગોઠવાઈ જાય છે કબાટમાં. એટલા માટે આ મેગેઝિન પાતળું છે આવે ત્યારે, અને નાની નાની પુસ્તકો અમે આપી છે આ વખતે કે નાના પુસ્તક શરૂઆત કરો, એક વાક્ય વાંચો. એક બહુ સરસ ફોર્મ્યુલા યુવાનોને આપું છું સક્સેસ માટે, સ્ટાર્ટ વિથ ધી મિનિમમ, પ્રેક્ટિસ ધ ઇઝીએસ્ટ. મિનિમમ પ્રેક્ટિસ ધ ઇઝીએસ્ટ, કાંઈ વાંધો નહીં. રોજ 5 મિનિટ સાથે બેસીને વાંચો ને ભાઈ, અત્યારે વાંચવાનો ટાઈમ છે, હાલો બેસી જાઓ વાંચવા માટે 5 મિનિટ, જેમાં પછી 5 મિનિટ વાંચવાનું, 5 મિનિટ. એ લોકોને માટે બાળકોના પુસ્તકો તમે અહીંથી લઈ જાઓ, કાં લાઇબ્રેરી મેમ્બર બનાવી દો, બાળકોના સરસ પુસ્તકો, તમે નાનકડા પુસ્તકો તમને આજે આપ્યા છે એવા ઘણા બધા સારા પુસ્તકો, 5 મિનિટથી શરૂઆત કરો ને. રીડિંગ સેશન ઇન ધ હોમ, રીડિંગ સેશન. અને માતા પિતા જ્યારે વાંચવા બેસશે, બાળકો આફેડા બેસશે. પણ જો માતા પિતા કહેશે હું ટીવી જોઈશ ને ત્યાં સુધીમાં તું વાંચી લે, થવાનું નથી, ઇટ વિલ નોટ ક્લિક.